नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे प्रकरण नंबर 7 ની અંદર ધોરણ 12 માં આગળના લેક્ચર ની અંદર આપણે ગઈકાલે વીટી કસોટી જોઈ ગયા અને વીટી કસોટીમાં બાય મિસ્ટેક પાછળનો વિડિયો કટ થઈ ગયો છે જેમાં મેં પ્રેક્ટિકલી તમને લેડ નાઇટ્રેટના દ્રાવણને પાણીમાં ડિસોલ્વ કરી એની અંદર FeSO4 નું તાજું બનાવેલું દ્રાવણ નાખ્યું હતું અને સાંદ્ર H2SO4 નું દ્રાવણ એડ કરીએ તો આપણને કથ્થઈ રંગની વીટી મળે છે અને નાઇટ્રિક એસિડના NO3 માઇનસ આયનની શું કહેવાય પરક કસોટી છે, બરાબર? ઋણ આયનની કંઈ વાંધો નહીં, ફરીથી આપણે એને રિપીટ કરીને આજે તમને હું સેન્ડ કરી દઈશ, બરાબર? કાલે સેન્ડ કરતાં કરતાં વિડીયો બંધ થઈ ગયો તો મને ખ્યાલ નથી, બરાબર? એટલે વીટી કસોટી ફરીથી પાછી હું તમને સેન્ડ કરી દઈશ ને વળી પાછું તમને બતાવીશ. તેમાં NO3 માઇનસ આયન છે, એની પરક કસોટી કરવી હોય તો શેના દ્વારા કરી શકાય? વીટી કસોટી દ્વારા. અને આ વીટી કસોટીમાં આપણે શું કરવું પડે? લેટ નાઇટ્રેટનું પાણીમાં દ્રાવણ ભરાવવાનું છે, ત્યાર પછી તમારે તાજું બનાવેલી FeSO4નું દ્રાવણ એડ કરવાનું છે, ત્યાર પછી સાંદ્ર FeSO4ને બહુ જ ધીમેથી કસનળીને વાંકી રાખીને ધીમે ધીમે રેડશો. એટલે જેવું કસનળીના દ્રાવણને એ ટચ થશે, એટલે ટચ થાય ત્યાં આગળ તમને કથ્થઈ રંગની વીટી જોવા મળે છે. અને એનો થ્રી માઇનસ વત્તા 3Fe+2+4H+ ઇન 20Fe એટલે આપણે FeH2O6 મળે છે. અને FeH2O+ એનું થઈ ગયા આપણને કથ્થઈ રંગની વીટી મળે છે. તો કથ્થઈ વડે કસોટી માટે ચોપડીમાં લખેલું છે કે Fe+2ની ક્ષમતા ઉપર આધારિત છે, કથ્થઈ રંગનું સંકીર્ણ સંયોજન બનાવે છે. આ કસોટી સામાન્ય રીતે NO3- આયન માટે છે, તેમાં મંદ FeSO4નું દ્રાવણ ઉમેર્યા બાદ તેમાં કસ્તણીની દિવાલને અડીને સાંદ્ર FeSO4 ઉમેરવામાં આવે છે. અને જ્યાં બે આંતરાપૃષ્ઠ ભેગા થાય છે ધ્યાનમાં રાખજો, આંતરાપૃષ્ઠ લીધેલું છે અને તમારી ટેસ્ટ બુક સેન્ડ રાખી રાખેલી છે, એમાં તમે જેવું આ સોલ્યુશન ભર્યું છે જેવું અહીંયા સાંદ્ર FeSO4નું દ્રાવણ પડશે, બરાબર? આ દ્રાવણ એવું અહીંયા બે દ્રાવણ સિવાય ભેગા થશે અને અહીંયા તમને વાદળી કલર સોરી કથ્થઈ રંગ જોવા માટે વીટી જોવા પડશે. પાણી કસોટી છે NO3- આયન. ત્યાર પછી એનો આપણે ઉપયોગ જોઈએ તો નાઇટ્રિક એસિડ છે, એનો ઉપયોગ મોટાભાગે એમોનિયમ નાઇટ્રેટ ખાતર બનાવવા માટે. નાઇટ્રિક એસિડનો મુખ્ય ઉપયોગ એમોનિયમ નાઇટ્રેટ અને વિસ્ફોટક તથા પાયરોટેકનિક્સ એટલે એરોપ્લેન જેવા મોટા મોટા ઉદ્યોગો જે છે એરોપ્લેનના વિવિધ પાર્ટ્સ બનાવવા માટે. એરોપ્લેનની અંદર જો પાંખિયા હોય, કંઈ પાંખ પાછમી પાંખ હોય, પછી મોટા સ્પેર્સ પાર્ટ હોય, તો એ સ્પેર પાર્ટ બનાવવા માટેના ઉદ્યોગને પાયરોટેકનિક્સ કહેવાય, એના માટે ઉપયોગી છે. પછી નાઇટ્રોગ્લિસરીન ટ્રાય જે વિસ્ફોટક પદાર્થ છે, ટ્રાય નાઇટ્રોગ્લિસરીન અને નાઇટ્રોગ્લિસરીન એ વિસ્ફોટક પદાર્થ છે, તેવા પદાર્થોની બનાવટમાં તેમજ એનો મુખ્ય ઉપયોગ નાઇટ્રિક એસિડનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? સ્ટેનલેસ સ્ટીલ ઉદ્યોગમાં થાય છે, બરાબર? તો આ થઈ ગયું તમારું. ઉપરાંત ધાતુના નુકસાનમાં અને રોકેટ બળતણમાં ઓક્સિડેશન કરતા તરીકે પણ ઉપયોગી છે. ત્યાર પછી હવે આજનો ટોપિક આપણો છે મુદ્દા નંબર 7.6, જેનો મુખ્ય મુદ્દો છે આપણો 7.6 નંબરનો મુદ્દો છે આપણો. શેનો મુદ્દો છે? 15મા સમૂહનું પહેલું તત્વ નાઇટ્રોજન આપણે જોઈ લીધું. નાઇટ્રોજનના કયા કયા સંયોજનો જોયા? ડાય નાઇટ્રોજન જોયું, એમોનિયા જોયું, નાઇટ્રિક એસિડ જોયું, એના ઓક્સો એસિડ જોયા, ચાર સંયોજનો જોયા. એવી રીતે આપણે ફોસ્ફરસ, બીજું તત્વ છે ફોસ્ફરસ, તો આપણે ફોસ્ફરસના પણ સ્વરૂપો જોઈશું. ત્યાર પછી ફોસ્ફરસના સંયોજનો જોઈશું, કયા કયા ફોસ્ફરસના સંયોજનો છે તે પણ તમને કહી દઉં. PCl3, PCl5, ફોસ્ફરસના ઓક્સો એસિડ અને ફોસ્ફીન, આ ચાર સંયોજનો આપણે ભણવાના છે. જેમ નાઇટ્રોજનના ચાર સંયોજન આપણે ડાય નાઇટ્રોજન ભણ્યા, એમોનિયા વાયુ ભણ્યા, નાઇટ્રોજનના ઓક્સાઇડ ભણ્યા, નાઇટ્રિક એસિડ ભણ્યા અને નાઇટ્રોજનના ઓક્સાઇડ ભણી ગયા, બરાબર ને? ઓક્સાઇડ આપણે જોઈ ગયા, તેમ આના પણ ચાર પદાર્થો આપણે જોવાના છે. તો આપણે શરૂઆત કરીએ ફોસ્ફરસ. તો આ જે ફોસ્ફરસ છે એ ફોસ્ફરસ ત્રણ પ્રકારના અપર સ્વરૂપો ધરાવે છે. કયા ત્રણ અપર સ્વરૂપો ધરાવે છે? સફેદ ફોસ્ફરસ, જે લાંબુ સમય પીળો કરીએ તેને પીળો ફોસ્ફરસ પણ કહેવાય, સફેદ ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસ અને કાળો ફોસ્ફરસ. એટલે ફોસ્ફરસના કેટલા અપર સ્વરૂપો છે? ત્રણ અપર સ્વરૂપો છે. જોજો, આ જે સફેદ ફોસ્ફરસ છે એ આપણે કેવો દેખાય? પારભાસક. પારભાસક છે, ઝેરી પદાર્થ છે, મીણ જેવો ઘન પદાર્થ છે. કેવો પદાર્થ છે? મીણ જેવો ઘન પદાર્થ. પહેલો શબ્દ સમજી પારભાસક.
છો એટલે કે તમે પારદર્શક એટલે શું જેની આરપાર જોઈ શકાય, કાચનો ગ્લાસ છે તો એની આમ તમે જુઓ તો એની આરપાર જોઈ શકાય, પણ પારભાષક એટલે તમને પાછળ કોઈ છે એવો આભાસ થાય પણ તમે સ્પષ્ટ ચિત્ર ન જોઈ શકો. ત્યારે પણ ફોર એક્ઝામ્પલ આપણે એનુએચ છે, પ્રયોગશાળામાં એનુએચની પથરી છે એને તમે જોજો તો એનુએચની પથરી એકદમ સફેદ છે, તે તમને એવું લાગે પાછળનું હાથ લગાવું તો તમને એવું લાગે કે કોઈનો હાથ છે પણ કોનો છે એવું સ્પષ્ટ ન થાય. એટલે આ બધા પહેલા કહેવાય છે પારભાષક છે. પારભાષક મૂળ જેવો ઘન પદાર્થ છે, કેવો પદાર્થ છે, જેલી પદાર્થ છે. આ કેવો પદાર્થ છે, જેલી પદાર્થ છે. પાણીમાં કેવો છે, અદ્રાવ્ય. યસ, પાણીમાં કેવો છે, અદ્રાવ્ય છે. પરંતુ એ શેમાં દ્રાવ્ય છે, કાર્બન ડાયસલ્ફાઇડ વગેરે. પરંતુ કાર્બન ડાયસલ્ફાઇડ કેવો છે, દ્રાવ્ય છે. કયો, ફોસ્ફરસ, લાલ સફેદ ફોસ્ફરસ. ક્લિયર સમજા પડે છે. જેરી પદાર્થ છે, પાણીના અંતદ્રાવ્ય, અદ્રાવ્ય પણ કાર્બન ડાયોક્સાઇડના દ્રાવ્ય છે. અને અંધારામાં એ ગ્લોઈંગ કરે છે, અંધારામાં સુધા એ ચળકે છે. અંધારામાં એ શું કરે છે, ચળકે છે. ચળકે છે એટલે ગ્લો મારે. અંધારામાં પડ્યો હોય તો રેડિયમ કેમ ચમકે છે એ રીતે એ ચમકારા મારે છે. બરાબર. હવે આ જે સફેદ ફોસ્ફરસ છે એને નિષ્ક્રિય વાતાવરણમાં ઉકાળવામાં આવે એનુએચના દ્રાવણ સાથે તો એ પીએચ3 આવે. દેટ મીન્સ કે ફોસ્ફીન આવે. ફોસ્ફરસને તમે એનુએચની નિષ્ક્રિય વાતાવરણની હાજરીમાં એનુએચની સાથે ઉકાળો ત્રણ મૂળ પાણીના અંશ સાથે, તો એમાંથી આપણને શું મળે, ફોસ્ફીન. એટલે કે પીએચ3 Na2H2PO2. આનું નામ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. સમીકરણ સંપૂર્ણ કરો, સમીકરણ પૂર્ણ કરો તો આનું નામ છે સોડિયમ હાઇપોફોસ્ફાઇટ છે. શબ્દ બરાબર સાંભળજો, સોડિયમ હાઇપોફોસ્ફાઇટ, નોટ ફોસ્ફેટ. બરાબર. તો આ રીતે આમાંથી શું બને, ફોસ્ફરસ છે એ નિષ્ક્રિય વાતાવરણ. નિષ્ક્રિય વાતાવરણ એટલે વાયુઓ ભરેલા હોય, નિષ્ક્રિય વાયુઓ અને ક્યાંય શૂન્યવકાશ જેવું વાતાવરણ હોય એવા વાતાવરણમાં ફોસ્ફરસની સાથે એનુએચ નાખીને પાણી સાથે પ્રક્રિયા કરાવી તેમાંથી આપણને શું મળે છે, દ્રાવ્ય થઈને પીએચ3 મળે છે, વત્તા સોડિયમ હાઇપોફોસ્ફેટ એટલે કે Na2PO2 નામનું સંયોજન મળે છે. હવે આપણે ફોસ્ફરસનું, સફેદ ફોસ્ફરસનું બંધારણ બનીએ તો આજે સફેદ ફોસ્ફરસ છે એ આ ટાઈપનું બંધારણ ધરાવે. બરાબર. તો અહીંયા ફોસ્ફરસ, અહીંયા ફોસ્ફરસ, બરાબર, અહીંયા ફોસ્ફરસ અને અહીંયા ફોસ્ફરસ. તો તમે જુઓ આ જે ફોસ્ફરસનું બંધારણ છે એ તમને કેવું દેખાય છે, ચતુષ્ફલકીય દેખાય. રાઈટ. આ જે બંધ છે એકબીજાથી અપાકર્ષણ વધુ છે. રાઈટ. આમાં આને આ બંને ખૂણા છે એ 60° એંગલે વળેલા તમને જોવા મળે છે. દેખાય છે 60° એંગલે. તો કેમ આવું બને છે, તો આ જે ફોસ્ફરસ છે એની જે પી કક્ષકો છે એ પી કક્ષકના ઇલેક્ટ્રોન આમ સીધી રેખામાં કોઈ સ્ટેટ નથી, એ પીજર કક્ષકો શું અનુભવશે, આકર્ષણ. અને એના કારણે કે આ ફોસ્ફરસની પી કક્ષકો છે એ પી કક્ષકો સહેજ આમ ભળશે અને તાણ અનુભવે છે. આમ સ્ટેટ નહીં, પીજર કક્ષકો જે સંકરણમાં ભાગ નથી લેતી એ આવી સ્ટેટ નથી ભરેલી, પણ આકર્ષણના કારણે ખેંચાશે અને આ ફોસ્ફરસની પી કક્ષક સાથે શું બનાવવાનો પ્રયત્ન કરશે, બંધ બનાવવાનો. એટલે આકર્ષણના કારણે એની શીર્ષ વચ્ચે બંધ નહીં બને. આમ તો શું થવું જોઈએ, એના શીર્ષ સાથે બંધ થવું જોઈએ. એટલે શીર્ષ સાથે બંધ બનાવવા માટે શું અનુભવશે, તાણ અનુભવ. અને આ તાણ અનુભવવાના કારણે એની સ્થિરતા ઓછી છે. જ્યારે તોડવું હોય તો ફટાકડા તૂટી જાય, પણ એની પ્રતિક્રિયાત્મકતા કેવી છે, સૌથી વધારે. માટે તમે જો ફોસ્ફરસને હવામાં ખુલ્લો મૂકો ને તો આ શું થઈ જાય, સળગી જાય. કેમ, ફરીથી રિપીટ કરું છું, ફોસ્ફરસની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે છે. કારણ કે ફોસ્ફરસ ફોસ્ફરસ વચ્ચે કેટલા અંશનો ખૂણો છે, 60° ખૂણો છે. અને ફોસ્ફરસની જે પીજર કક્ષકો છે એકબીજા સાથે શીર્ષ જોડાથી જોડાવા માટે શું અનુભવે છે, તાણ અનુભવે છે. તમે જો આમ આમ પીજર કક્ષકો ઉભેલી છે એકબીજા સાથે જોડાવા માટે એને શું અનુભવે છે, તણાવ અનુભવે છે. અને તણાવના કારણે એની પ્રતિક્રિયાત્મકતામાં શું થાય છે, વધારે થાય છે. એટલે આ પદાર્થને આપણે હવામાં ખુલ્લોમાં રાખી મૂકીએ તો એ સળગી જાય છે. માટે એનો સંગ્રહ શેમાં કરવામાં આવે છે, પાણીની અંદર એને સંગ્રહ કરવામાં આવે છે. અને સામાન્ય પરિસ્થિતિમાં અન્ય ઘન પદાર્થો કરતાં એની પ્રતિક્રિયાત્મકતા વધારે છે. હવામાં ઝડપથી આગ પકડી પીફોરોટેન નામનો ઘટ્ટ સફેદ ધુમાડો, યાદ રાખજો. આ જે પદાર્થ છે એને તમે હવામાં મૂકી રાખો તો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને પીફોરોટેન સંયોજન બનાવશે અને સફેદ ધુમાડા સાથેનો પદાર્થ બહાર નીકળે છે. કારણ કે એની પ્રતિક્રિયાત્મકતા કેવી છે.
છે વધારે. તો આ વાત થઈ કે આપણે આમ સફેદ ફોસ્ફરસની, આ જે સફેદ ફોસ્ફરસ છે એમાંથી મારે લાલ ફોસ્ફરસ બનાવવો છે. તો આ સફેદ ફોસ્ફરસની વાત કરીએ, એમાં આપણે લાલ ફોસ્ફરસની વાત કરીએ. તો સફેદ ફોસ્ફરસમાંથી મારે લાલ ફોસ્ફરસ બનાવવું હોય તો જે 573 ડિગ્રી કેલ્વિન તાપમાને નિષ્ક્રિય વાતાવરણમાં ગરમ કરવાથી જે સફેદ ફોસ્ફરસ છે, એ સફેદ ફોસ્ફરસને 573 ડિગ્રી કેલ્વિન તાપમાન એવું વાતાવરણ, નિષ્ક્રિય વાતાવરણ બરાબર, એ નિષ્ક્રિય વાતાવરણમાં તમે એને લાલ ટોન ગરમ કરો, તેનું રૂપાંતર તેમાં થાય લાલ ફોસ્ફરસમાં થાય. હવે આ જે લાલ ફોસ્ફરસ છે એ પોલિમર ટાઈપનું બંધારણ થાય. પોલિમર મીન્સ કે એક ફોસ્ફરસનું બીજા ફોસ્ફરસના અણુ સાથે ચેન દ્વારા જોડાયેલું હોય. પોલિમર એટલે એક કરતાં વધારે અણુ હોય એને પોલિમર કહેવાય. આ ફોસ્ફરસનું એક સફેદ ફોસ્ફરસ ત્રિકોણ દેખાય, એની સાથે પાછું બીજું ફોસ્ફરસનું અણુ જોડાયેલું હોય. આમ પોલિમરિક ટાઈપનું એનું બંધારણ હોય, લાંબી લાંબી ચેન ચાલુ જ હોય બરાબર. આ ટાઈપનું એનું બંધારણ છે. જો આ લાલ ફોસ્ફરસનું બંધારણ કરું છું કે જે પોલિમર ટાઈપનું છે એ બંધારણ આગળ સતત ચાલ્યા કરે છે બરાબર. દેખાય છે તમને, એમાં આ બે ફોસ્ફરસ ફોસ્ફરસ વચ્ચે શું હશે, બોન્ડિંગ જોવા મળશે રાઈટ બરાબર. અહીંયા ફોસ્ફરસનો ફોસ્ફરસનો અણુ, આ ચતુષ્ફલક કે ફોસ્ફરસનો અણુ છે, આનું ફોસ્ફરસનો અણુ આના ફોસ્ફરસના અણુ સાથે આવી રીતે સાંકળ બનાવે છે. તો આ કેવા ટાઈપનું બંધારણ છે, લાલ ફોસ્ફરસનું બંધારણ છે, પોલિમેરિક છે. જ્યારે લાલ ફોસ્ફરસને ઊંચા દબાણે ગરમ કરવામાં આવે છે ત્યારે કાળા ફોસ્ફરસની શ્રેણી મળે છે. હવે આ જે લાલ ફોસ્ફરસ છે એને ઊંચા દબાણે તમે ગરમ કરો, ઊંચું દબાણ, ઊંચા દબાણે તાપમાન કંઈક આપેલ, ઊંચા દબાણે ગરમ કરવામાં આવે તો લાલ ફોસ્ફરસનું રૂપાંતર તેમાં થાય કાળા ફોસ્ફરસમાં થાય. સમજણ પડે છે, લાલ ફોસ્ફરસનું રૂપાંતર શેમાં થશે, કાળા ફોસ્ફરસમાં થાય છે. અને આ કાળા ફોસ્ફરસની અવસ્થાઓ શેમાં જોવા મળે છે, શ્રેણીમાં જોવા મળે છે. લાલ ફોસ્ફરસ એક એવા અણુ છે, હવે એના ગુણધર્મ જેમાં 12 છે ને એમાં લાલ ફોસ્ફરસ કેવા અણુ છે, રાખોડી રંગનું. રાખોડી રંગ એટલે રખિયા જેવું, રખિયા જોઈ છે ને લાકડાને પાડ્યા પછી જે રાખ બને ને એને રાખોડી કહેવાય. તો રાખોડી રંગનું છે બરાબર. રાખોડી રાખોડી ચળકાટ ધરાવે છે, વાસવિહીન બિન ઝેરી છે. વાસવિહીન છે જુઓ, એટલો છે વાસવિહીન છે. અને જેમ આ આ ઝેરી છે તેમાં કેવો છે, બિન ઝેરી છે, વાસવિહીન છે. પછી કેવો છે, પાણીમાં અને કાર્બન ડાયોક્સાઇડમાં બંનેમાં કેવો છે, અદ્રાવ્ય છે. આ ઝેરી છે પણ આ કેવો પદાર્થ છે, બિન ઝેરી. તફાવત તમને પૂછાય તો તમે લખી શકો, આ કેવો પદાર્થ છે, પારભાસક બિન જેવો ઘન પદાર્થ. આ કેવો પદાર્થ છે, લાલ લાલ ફોસ્ફરસ એ રાખોડી ચળકાટ ધરાવે છે બરાબર ને. ચાલો આ કેવો પદાર્થ છે, ઝેરી પદાર્થ છે. આ કેવો છે, બિન ઝેરી, પાણીમાં અદ્રાવ્ય છે બરાબર. પણ કાર્બન ડાયોક્સાઇડમાં દ્રાવ્ય, આ બંનેમાં અદ્રાવ્ય, પાણીમાં અદ્રાવ્ય અને કાર્બન ડાયોક્સાઇડમાં પણ કેવો છે, અદ્રાવ્ય છે. તો આ તફાવત સ્વરૂપમાં પણ આપણે અદ્રાવ્ય, કાર્બન ડાયોક્સાઇડ સલ્ફાઇડ બંનેમાં કેવો છે, અદ્રાવ્ય. અને લાલ ફોસ્ફરસનું બંધારણ તમને કેવું દેખાય છે, પોલિમર ટાઈપનું. તે સફેદ ફોસ્ફરસ કરતાં એની પ્રતિક્રિયાત્મકતા કેવી છે, ઓછી છે. જો આની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે, આ જે ફોસ્ફરસ છે ને એમાં તો આવી તાણ અનુભવાય છે, આ ભક્ષકો તણાવ અનુભવે છે, એટલે એની સફેદ ફોસ્ફરસની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ છે. પણ એના કરતાં કોની ઓછી છે, લાલ ફોસ્ફરસની. એટલે આ જે અંધારામાં ચળકે છે તેમાં અંધારામાં ચળકતો નથી, અંધારામાં ચળકતો નથી. તફાવત પૂછી શકાય, લાલ ફોસ્ફરસ ને સફેદ ફોસ્ફરસનો તફાવત આપો. તો સફેદ ફોસ્ફરસ એ પારભાસક વિવિધ જેવો ઘન પદાર્થ છે, પેલો છે એવો છે રાખોડી રંગનો ચળકતો પદાર્થ છે, ઝેરી પદાર્થ છે, આંબીની ઝેરી પદાર્થ છે, પેલું પાણીમાં અદ્રાવ્ય છે પણ કાર્બન ડાયોક્સાઇડમાં દ્રાવ્ય છે, આ બંનેમાં અદ્રાવ્ય છે. એ અંધારામાં ચળકે છે જ્યારે અંધારામાં ચળકતો નથી. ફોસ્ફરસ સફેદ ફોસ્ફરસની પ્રતિક્રિયાત્મકતા વધારે છે બરાબર. પ્રતિક્રિયાત્મકતા કેવી છે, વધારે છે. જ્યારે લાલ ફોસ્ફરસની પ્રતિક્રિયાત્મકતા કેવી જોવા મળે છે, ઓછી જોવા મળે છે. અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઓપીફોરના અણુ એકબીજા સાથે શૃંખલામાં જોડાઈને પોલિમેરિક બંધારણ. તો આ વાત થઈ હતી આપણા લાલ ફોસ્ફરસની, એ પોલિમેરિક બંધારણ ધરાવે છે. હવે મારે કાળો ફોસ્ફરસ મેળવવો છે તો કાળો ફોસ્ફરસ મેળવવા માટે શું કરવું પડે, લાલ ફોસ્ફરસનું બહુ જ ઊંચા દબાણે એટલું બધું તમે પ્રેશર આપો તો લાલ ફોસ્ફરસનું રૂપાંતર શેમાં થઈ જાય, કાળા ફોસ્ફરસમાં. તો લાલ ફોસ્ફરસને, લાલ જે ફોસ્ફરસ છે એને ઊંચા દબાણે તમે ગરમ કરો તો ઊંચા દબાણે ગરમ કરતાં શું મળશે, કાળો ફોસ્ફરસ. અને આ જે કાળો ફોસ્ફરસ છે એના બે અપર સ્વરૂપો છે, કયા કયા, આલ્ફા કાળો ફોસ્ફરસ
અને બીજા કાળો ફોસ્ફરસ. બરાબર, કયો ફોસ્ફરસ? આલ્ફા કાળો ફોસ્ફરસ અને બીટા કાળો ફોસ્ફરસ. બરાબર, આ જે આલ્ફા કાળો ફોસ્ફરસ છે એ તમને શેમાંથી મળે? તો લાલ ફોસ્ફરસ માં. આ જે લાલ ફોસ્ફરસ છે એ લાલ ફોસ્ફરસ ની બંધ નળી ની અંદર 873 ડિગ્રી કેલ્વિન તાપમાને તમે ગરમ કરો, કેટલું? 803 ડિગ્રી કેલ્વિન તાપમાને ગરમ કરતા આપણને શું મળે? કાળો ફોસ્ફરસ મળે. તો કાળો ફોસ્ફરસ ની પણ લાલ ફોસ્ફરસ ની બંધ નળીમાં 803 ડિગ્રી કેલ્વિન તાપમાને ગરમ કરતા આપણને શું મળશે? આલ્ફા કાળો ફોસ્ફરસ મળે છે. બીટા કાળો ફોસ્ફરસ મેળવવો હોય તો શું કરવું પડે? તો અને આ જે છે એ કેવો છે? હવામાં ઉદ્ભવપાત કરી શકાય છે. ઉદ્ભવપાતન કરવું હોય એટલે ઘન પદાર્થ વાયુમાં રૂપાંતરણ એનું આપણે કરી શકીએ છીએ. આ પદાર્થને ઘનમાંથી શુદ્ધ વાયુમાં રૂપાંતર કરી શકાય છે. અને તેના સ્ફટિકો અપારદર્શ મોનોક્લિનિક અને રોમ્બોહેડ્રલ, આના પણ પાછા બે સ્વરૂપો છે, મોનોક્લિનિક અને રોમ્બોહેડ્રલ. મોનોક્લિનિક અને રોમ્બોહેડ્રલ, બરાબર, બે નામ આપે છે. ગુજરાતીમાં એકંતાક્ષ અને બીજું નામ આપ્યું છે ત્રિસમનાક્ષ. બરાબર, આપણે એવું યાદ થઈ રાખીએ ગુજરાતી શબ્દ, એના કરતાં મોનોક્લિનિક અને રોમ્બોહેડ્રલ પ્રકારના સંયોજનો છે. તે હવામાં ઓક્સિડેશન પામતા નથી. હવે આ જે લાલ ફોસ્ફરસમાંથી મેં શું બનાવ્યું? કાળો ફોસ્ફરસ બનાવ્યું. તો આ બીજા કાળો ફોસ્ફરસ બનાવવું હોય તો બીજા કાળો ફોસ્ફરસ એમાંથી મળે સફેદ ફોસ્ફરસ. સફેદ ફોસ્ફરસને તમે ગરમ કરો તો સફેદ ફોસ્ફરસમાંથી તમને શું મળે? બીટા કાળો ફોસ્ફરસ મળે. સફેદ ફોસ્ફરસને બનાવવામાં આવે છે 473 ડિગ્રી કેલ્વિન તાપમાન અને ઊંચા દબાણ. 473 ડિગ્રી કેલ્વિન તાપમાન અને ઊંચું દબાણ, અને ઊંચા દબાણે સફેદ ફોસ્ફરસમાંથી આપણને શું મળે છે? બીટા કાળો ફોસ્ફરસ મળે છે. આટલા પરીક્ષામાં આ પણ પૂછાય છે કે આલ્ફા કાળો ફોસ્ફરસ એમાંથી મળે? તો લાલ ફોસ્ફરસમાંથી મળે. અને બીટા કાળો ફોસ્ફરસ એમાંથી મળશે? સફેદ ફોસ્ફરસ. પણ ટેમ્પરેચર કેટલું? 473 ડિગ્રી કેલ્વિન તાપમાને આપણને મળે છે. તો આ રીતે, અને તે હવામાં 673 ડિગ્રી તાપમાન સુધી બળતો નથી. બરાબર, એના ગલનબિંદુ તમને આપેલા હોવા જોઈએ. રાતા ફોસ્ફરસનું ગલનબિંદુ 873, ચાર જે ગલનબિંદુ છે ને એ 873 ડિગ્રી કેલ્વિન તાપમાન છે રાતા ફોસ્ફરસનું. બરાબર, જૂની ટેક્સમાં આપેલું હતું, નવી ટેક્સમાં નથી આપેલું. સફેદ ફોસ્ફરસ છે એનું ગલનબિંદુ કેટલું છે? 307, ઉત્કલનબિંદુ 307 ડિગ્રી કેલ્વિન છે. બરાબર, ચાલો, ગલનબિંદુ આપેલું છે 307, લાલ ફોસ્ફરસનું તમને આપેલું છે 873 ડિગ્રી કેલ્વિન. બરાબર, ચાલો, હવે એ રીતે આપણે ફોસ્ફરસના બીજા અપર સ્વરૂપો જોઈએ. તો ફોસ્ફરસના અપર સ્વરૂપો જોઈ લીધા કેટલા છે? 3, સફેદ ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસ અને કાળો ફોસ્ફરસ. સફેદ અને લાલ ફોસ્ફરસનું અપર તમને પૂછી શકાય. તો આ પહેલો પોઈન્ટ ઉપર થાય ફોસ્ફરસના અપર સ્વરૂપ. હવે ફોસ્ફરસના સંયોજનો જોઈએ. ફોસ્ફરસના 3-4 સંયોજનો આપણે જોવાના છે. PCl3, PCl5, ફોસ્ફરસના ઓક્સો એસિડ અને ફોસ્ફીન. એમાંથી ફોસ્ફરસના ઓક્સો એસિડ આપણે આવતીકાલે જોઈશું. પહેલું જોઈએ છે ફોસ્ફરસ સંયોજન. તો ફોસ્ફરસના સંયોજનમાં પહેલું સંયોજન હું કહી લઉં છું PH3, તેને શું કહેવાય? ફોસ્ફીન. અને ફોસ્ફીનને હમણાં જ બનાવ્યું. તમે કાર્બન ડાયોક્સાઇડ છે એનો પણ ઉપયોગ કરીને બનાવ્યું. કેલ્શિયમ ફોસ્ફાઇડ છે એની પાણી સાથેની પ્રક્રિયા કરીને પણ બનાવી શકો. અથવા તો કેલ્શિયમ ફોસ્ફાઇડ અને CH3P2 વત્તા કેલ્શિયમ ફોસ્ફાઇડની પાણી સાથેની પ્રક્રિયા, અથવા તો કેલ્શિયમ ફોસ્ફાઇડની HCl સાથેની પ્રક્રિયાથી પણ તમે શું બનાવી શકો? ફોસ્ફીન બનાવી શકો. જો તમને આ પ્રક્રિયા યાદ ન આવે, આ બંનેમાંથી કોઈ પણ એક પ્રક્રિયા, અથવા તો હમણાં આગળ આપણે લખી હતી ફોસ્ફરસની 3 NH2ની હાજરીમાં નિષ્ક્રિય વાતાવરણમાં પ્રક્રિયા કરાવો, તો હમણાં પ્રક્રિયા લખી હતી એ પ્રક્રિયા તમે યાદ રાખો તો જી બેસ્ટ. કારણ કે એ પણ પ્રક્રિયા વારંવાર ચેન્જ છે. એટલે Na2H2PO2 સોડિયમ હાઇડ્રોફોસ્ફાઇડ બને છે. તો આ પણ તમે યાદ રાખી શકો એટલે સરળતાથી એમાંથી કોઈ પણ એક મેથડ તમારે યાદ રાખવાની છે. ફોસ્ફીનની શું થઈ ગઈ? બનાવો. ત્યાર પછી આપણે એના ગુણધર્મો અને ઉપયોગ જોઈશું. સૌ પ્રથમ કેલ્શિયમ ફોસ્ફાઇડ છે એની પાણી અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી ફોસ્ફીન મળે છે. અને ફોસ્ફીનની સાથે 3CaOH અને અહીંયા 3CaCl. બરાબર ને? તો આ પ્રકારના સંયોજન આપણને મળે છે. હવે એના ભૌતિક ગુણધર્મો જોઈએ. તો એ કેવો છે? રંગહીન અને સહેલી ભૌતિક ગુણધર્મ આના.
રાસાયણિક અને ભૌતિક માં આપણે રાસાયણિક ગુણધર્મ લખીશું. આવે તો આપણે ભૌતિક ગુણધર્મ, તો પહેલો ગુણધર્મ છે એ કેવો છે, રંગવિહીન છે. રંગવિહીન છે અને ચોપડી વાળા લખ્યું છે કે માછલી જેવી વાસ, એને હોય ને એવું માછલી, સડેલી માછલી જેવી દુર્ગંધવાળું, સડેલી માછલી દુર્ગંધવાળું બરાબર. રંગવિહીન છે, સડેલી માછલી જેવી દુર્ગંધવાળું પદાર્થ છે, અતિ ઝેરી છે અને પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. અતિ ઝેરી છે, અતિ ઝેરી વાયુ છે, આ વાયુ છે યાદ રાખજો, પહેલાં ગંદા લખી નાખતા. અને એ કેવો છે, પાણીમાં અલ્પ દ્રાવ્ય. પાયાના ભૌતિક ગુણધર્મો. હવે આપણે એના રાસાયણિક ગુણધર્મો જોઈએ. તો આ જે ફોસ્ફીન છે એ એથેનોથી સીઆર2 અને બીઆર2 જેવા ઓક્સિડેશન કરતા પદાર્થોના સંપર્કમાં આવે છે ત્યારે ધડાકો કરે છે. યાદ રાખજો, કારણ કે પ્રબળ ઓક્સિડેશન કરતાના સંપર્કમાં આવે એટલે શું કરશે, ધડાકો કરે છે. કયા કયા પદાર્થ રાસાયણિક ગુણધર્મો યાદ રાખજો, ફોસ્ફીન, નાઇટ્રિક એસિડ, સીઆર2 જળ અને બીઆર2 જળ. આ પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ સાથે શું કરશે, વિસ્ફોટક પદાર્થ એટલે ધડાકો કરે. વિસ્ફોટ કરવો હોય તો ફોસ્ફરસ લઈ આવવાનું અને ફોસ્ફીન છે એની અંદર તમે બીઆર2 નાખી દો એટલે શું થાય, વિસ્ફોટ થાય, ધડાકો કરે છે. નંબર 2, આ જે ફોસ્ફીન છે એને કાં તો તમે CuS ઉપર અથવા તો મર્ક્યુરી ક્લોરાઇડના જળીય દ્રાવણમાં શોષવામાં આવે તો આપણને અનુવર્તી ફોસ્ફાઇડ આપે છે. હવે એનો બીજો ગુણધર્મ કે આ જે CuS ઉપર છે એની સાથે જો હું ફોસ્ફીનની પ્રક્રિયા કરાવું તો અલગ આવી ગયો લાગે છે બરાબર. ફોસ્ફીનની પ્રક્રિયા કરાવું તો કોપર સલ્ફેટ અથવા તો તમે મર્ક્યુરી સલ્ફેટ પણ લઈ શકો, એની સાથે તમે પ્રક્રિયા કરાવો તો પ્રક્રિયા કરીને તમને અનુવર્તી, અનુવર્તીનો મતલબ શું થાય, ધેટ કોલ ઓફ ઇધર સે ઇધર ચલા જાયગા, ફોસ્ફરસ કે સાથ એડ હો જાયગા બરાબર. તો એ CA3 એટલે કે કોપર સાથે ફોસ્ફરસ આવશે, કોપર ફોસ્ફાઇડ રાઈટ, એટલે કે એના અનુવર્તી શું આપે છે, આપણને ફોસ્ફાઇડ બનાવે છે બરાબર. તો આ કોપર ફોસ્ફાઇડ એની નીચે શું આવશે, મર્ક્યુરી ફોસ્ફાઇડ રાઈટ, મર્ક્યુરી ફોસ્ફાઇડ. આમાં આપણે મર્ક્યુરી લખ્યું છે, જુઓ મર્ક્યુરીના 3 અણુઓ કોપરના 3 અણુઓ, આ કોપરના 3 અણુઓ કોની સાથે જોડાશે, આની સાથે જોડાશે. વધ્યું શું, એમાં આપણને શું મળશે, 2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ રાઈટ. તો આ રીતે પણ આપણે અનુવૃત્તિ એના શું મેળવી શકીએ છીએ, અનુવૃત્તિ શું મેળવી શકાય, ફોસ્ફાઇડ, અનુવૃત્તિ ફોસ્ફાઇડ આપણને મળે છે. નંબર 1, પહેલો રાસાયણિક ગુણધર્મ કે પ્રબળ ઓક્સિડેશન કરતાના સંપર્કમાં આવે તો શું થશે, વિસ્ફોટ થાય. સેકન્ડ નંબર કે આપણે યાદ રાખીશું, અનુવૃત્તિ પદાર્થ છે, કોઈ પણ ક્ષાર લો કે પછી CuSO4 હોય કે મર્ક્યુરી ક્લોરાઇડ હોય બરાબર, મર્ક્યુરી સલ્ફેટના ક્ષાર સાથે ફોસ્ફીનની પ્રક્રિયા કરો તો એને અનુવૃત્તિ આપણને શું આપે છે, ફોસ્ફાઇડ આપે છે. ત્યાર પછી ફોસ્ફીન નિર્બળ બેઝ છે એટલે HBr સાથે પ્રક્રિયા કરશે. આ પણ પ્રક્રિયા વારંવાર પૂછાય છે, નિર્બળ બેઝ છે ને HBr સાથે પ્રક્રિયા કરશે એટલે PH4 Br બનાવે રાઈટ. તમે જોઈ શકો છો પ્રક્રિયામાં ફોસ્ફીન છે એ HBr સાથે પ્રક્રિયા કરીને ફોસ્ફોનિયમ બ્રોમાઇડ, આનું નામ પૂછાય છે ફોસ્ફોનિયમ બ્રોમાઇડ બનાવે છે બરાબર છે, ફોસ્ફોનિયમ બ્રોમાઇડ બનાવે છે રાઈટ. તો આ રીતે આને આપણે શું કહી ગયા, રાસાયણિક. હવે એનો ઉપયોગ છે, આનો ઉપયોગ વારંવાર પરીક્ષામાં પૂછાય છે. આ આપમેળે દહન પામતો પદાર્થ છે એટલે એનો ઉપયોગ હોલ્મ સિગ્નલ. હવે તમને પ્રશ્ન થાય કે હોલ્મ સિગ્નલ એટલે શું, માની લો કે તમે દરિયાઈ માર્ગે કશે ગયા છો, જંગલમાં કોઈ જગ્યાએ ખોવાઈ ગયા છો બરાબર, તો તમે ત્યાંથી કોઈ સળગતી વસ્તુ મૂકો તો તેમને ખબર પડે કે એ વ્યક્તિ અહીંયા છે. એનો મતલબ શું કે કોઈ પણ વસ્તુ જે આ ફોસ્ફીનવાળું પાત્ર છે એને તમે પાણીના સંપર્કમાં નાખો તો જેવો પણ એ પાણીના સંપર્કમાં આવશે એ એનામાંથી શું પકડી લેશે, આગ પકડી લેશે. અને આગ દેખાય એટલે સામેવાળી વ્યક્તિને ખબર પડે કે અહીંયા કોઈ વ્યક્તિ ભૂલું પડ્યું છે. એટલે હોલ્મ સિગ્નલ આપમેળે સળગવાનો એનો ભૂમિક ધર્મના કારણે એનો ઉપયોગ હોલ્મ સિગ્નલ. હોલ્મ સિગ્નલનો મતલબ તમે કોઈ જગ્યાએ ખોવાઈ ગયા છો, જંગલ વિસ્તારમાં કે દરિયાઈ માર્ગે કશે ખોવાઈ ગયા છો તો ત્યાંથી તમને આગ સ્વરૂપે સિગ્નલ આપવા માટે આવા પદાર્થનો ઉપયોગ થાય છે. ફોસ્ફીનનો ખાસ ઉપયોગ શેના માટે થાય છે, હોલ્મ સિગ્નલ. તો ફોસ્ફરસના સ્વયંભૂ દહન થવાના કારણે તેનો ઉપયોગ હોલ્મ સિગ્નલ એટલે વારંવાર પૂછાયું છે. એનો ઉપયોગ લખીશું, ઉપયોગ શેના માટે થાય છે, હોલ્મ સિગ્નલ. સમજા પડે કે આ હોલ્મ સિગ્નલ એટલે શું દીકરા, તો તમે કોઈ જગ્યાએ ખોવાઈ ગયા છો, જંગલ વિસ્તારમાં કે પહાડી વિસ્તારમાં થતા દરિયાઈ માર્ગે કશે જતા છો
અને ખોવાઈ ગયા છે તો એ સમયે આ ફોસ્ફાઇડિક પાત્રને તમે પાણીમાં નાખો તો એ પાણીના સંપર્કમાં આવવાથી એ શું કરશે, ધડાકો ઉત્પન્ન કરશે અને સળગવા લાગશે. એટલે સળગતું વસ્તુ જોઈને સામેવાળી વ્યક્તિને ખબર પડે કે અહીંયા કોઈ વ્યક્તિ ભૂલું પડેલું છે. એને હોર્ન સિગ્નલ કહેવાય છે. કેલ્શિયમ કાર્બાઇડ અને કેલ્શિયમ ફોસ્ફાઇડ ધરાવતા પાત્રમાં કાણું પાડીને જોજો કયો શબ્દ વાપરે છે, કેલ્શિયમ કાર્બાઇડ અને કેલ્શિયમ કાર્બાઇડ અને કેલ્શિયમ ફોસ્ફાઇડ. કેલ્શિયમ કાર્બાઇડ અને કેલ્શિયમ ફોસ્ફાઇડમાં કાણું પાડી દો, એનું જે પાત્ર લીધું છે પાત્રમાં તમે કાણું પાડી દો અને પાત્રને પાણીમાં ફેંકો તો એ પાત્ર પાણીના સંપર્કમાં આવે એટલે શું સળગે કરે છે, સળગે છે અને સિગ્નલનું કામ કરે છે. એનો ઉપયોગ ધૂમ્ર પડદા, તમે પ્રશ્ન થાય ધૂમ્ર પડદા એટલે શું, તો ધૂમ્ર પડદા તમે ફિલ્મો જોઈ છે ને, ફિલ્મોમાં હીરો હિરોઈન આમ સપનામાં ખોવાઈ ગયા તમે કહ્યું આમ ધુમાડા ધુમાડા સફેદ વાતાવરણ બતાવે છે એને ધૂમ્ર પડદા કહેવાય. કે તમને ચારે બાજુ આમ ધુમસ ધુમસવાળું વાતાવરણ બને સપનામાં ખોવાઈ ગયા હોય તો કેમ કેવું વાયુ તમને બતાવે છે એને આપણે શું કહીશું, ધૂમ્ર પડદા. તો એનો ઉપયોગ શેમાં થાય છે, ફિલ્મ ક્ષેત્રે થાય છે. કોઈ સીન છે અથવા તો કોઈ એવી વસ્તુ બતાવી છે તો એની પાછળ સફેદ ધુમાડો નીકળતો તમને દેખાય છે એને આપણે શું કહીશું, ધૂમ્ર પડદા. તો આ બે માટે એનો ઉપયોગ થાય, તો હોર્ન સિગ્નલ અને ધૂમ્ર પડદા માટે. તો પહેલાં પદાર્થની બનાવટ ગુણધર્મોને આપણે ઉપયોગ જોઈ ગયા. એવી રીતે આપણે બીજો પદાર્થ છે PCl3 ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ એની બનાવટ ગુણધર્મોને ઉપયોગ જોઈશું. તો PCl3ની બનાવટ ગુણધર્મોને ઉપયોગ ગુણધર્મો અને ઉપયોગ ગુણધર્મો બે પ્રકારના જોવા છે, ભૌતિક અને રાસાયણિક. હવે જે આ PCl3 જે બહુ સરળતાથી આપણે બનાવી શકીએ, તમારે જે પણ ફોસ્ફરસમાંથી બનાવો છે એની અંદર એની ડ્રાય ક્લોરિક વાયુ સાથે પ્રક્રિયા કરાવો. 6 Cl3 મારે PCl5 બનાવો તો 5×10 લેવાનું અને 3 બનાવો તો 3×6 લેવાનું એની સાથે પ્રક્રિયા કરશો એટલે તમે શું મળશે, PCl3 મળશે. બહુ સરળ પ્રક્રિયા દ્વારા તમે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ બનાવી શકો છો. આ ઉપરાંત થાયોનિલ ક્લોરાઇડ એટલે ફોસ્ફરસ છે એની થાયોનિલ ક્લોરાઇડ SOCl2 ધેટ કોલ ઓફ થાયોનિલ ક્લોરાઇડ. આ થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી પણ આપણે શું બનાવી શકીએ છીએ, શું બનાવી શકીએ છીએ, PCl3 બનાવી શકીએ છીએ. ઓકે, આ ઉપરાંત આપણે PCl3 આ બે રીતે બનાવી શકાય છે, 4SO2 4 Cl રાઈટ. અમુક સંતુલિત થઈ છે કે નહીં જરા જોઈ લેજો. 4×12×10 તો અહીંયા પણ તો 8×16 થવા જોઈએ. તો 4×12×12×14 થાય છે બરાબર. તો ક્યાંક ભૂલ થાય છે જોઈ લેજો જરા. યસ, Cl2 આવશે રાઈટ. ઓકે ચાલો, તો આ રીતે આપણે આ પદ્ધતિ આપણને સિમ્પલ અને સરળ તો ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડની બનાવટ થઈ ગઈ. હવે આપણે એના ગુણધર્મો જોઈશું. તો એના ભૌતિક ગુણધર્મો આપણે જોઈએ. આ એની બનાવટથી જેવા આપણે એના ગુણધર્મો ભૌતિક ગુણધર્મો જુદા રાખીશ અને રાસાયણિક ગુણધર્મો આપણે જુદા રાખીશું. ભૌતિક ગુણધર્મ એટલે એનો દેખાવ. તો આ પદાર્થ કેવો છે, તો PCl3 રંગવિહીન છે, ધુમાયમાન પ્રવાહી છે. દેટ મીન્સ તમારી ચોપડીવાળા એવું આપેલું છે કે ફોસ્ફીન જે PCl3 છે એ તૈલી પ્રવાહી છે. તો આપણે શું લખીશું, રંગવિહીન તૈલી પ્રવાહી એ લખીશું. પહેલો ગુણધર્મ રંગવિહીન છે અને કેવો પદાર્થ છે, તૈલી પ્રવાહી, એને ધુમાયમાન પ્રવાહી પણ કહેવાય બરાબર. આ એના ભૌતિક ગુણધર્મ છે જેને આપણે જુદા પાડવા. એનું ઉત્કલન બિંદુ છે 349. એનું ઉત્કલન બિંદુ કેટલું છે, 349 ડિગ્રી કેલ્વિન તાપમાન. પછી એનો બીજો ગુણધર્મ છે કે બેન્ઝીન ક્લોરોફોર્મ અને ઇથર જેવા દ્રાવકોમાં એ શું થાય છે, દ્રાવ્ય થાય છે. બેન્ઝીનમાં દ્રાવ્ય થાય, ક્લોરોફોર્મમાં દ્રાવ્ય થાય. બધું સાંભળજો બરાબર, બેન્ઝીન ક્લોરોફોર્મ અને ઇથરમાં કેવો છે, દ્રાવ્ય થાય. ઇથરમાં શું થાય, દ્રાવ્ય થાય. પણ એ જે પદાર્થ છે એ શું છે, પિરામિડલ. હવે આ જે પદાર્થ છે ને ફોસ્ફરસ ટાઈપ ક્લોરાઇડ એનું બંધારણ આ ટાઈપનું છે. તો આ કેવો દેખાય છે, પિરામિડલ બરાબર. તો એ કેવું બંધારણ ધરાવે, પિરામિડલ. આ બધા એના કેવા ગુણધર્મો કહેવાય, ભૌતિક ગુણધર્મો કહેવાય. રિપીટ અગેન, રંગવિહીન છે, તેલી પ્રવાહી છે, પ્રવાહી છે, તેનું ઉપકરણ બિંદુ છે 349, બેન્ઝીન અને ઇથરમાં દ્રાવ્ય થાય છે અને એવું બંધારણ ધરાવે, પિરામિડલ. હવે આપણે એના રાસાયણિક ગુણધર્મોમાંથી એક MCQ પૂછાય જ છે અને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ હવા કે પાણીના સંપર્કમાં આવતા ધુમાડો ઉત્પન્ન કરે છે, કારણ કે PCl3માં રહેલા PCl બંધનું વિઘટન થઈને ફોસ્ફરસ એસિડમાં પરિવર્તન થાય છે. જો અહીંયા આ જે PCl3 છે
એની પાણી સાથે હું પ્રક્રિયા કરાવું તો પાણીમાં વધારે ખબર છે બે આયન છે કયા કયા એચ પ્લસ અને ઓએચ માઇનસ આયન બરાબર ત્રણ એચ પ્લસ આયન છે ત્રણ ઓએચ માઇનસ આયન છે આ મારો ફોસ્ફરસ છે એ પોતે માઇનસ એ પણ સાથે જશે ત્રણ ઓએચ સાથે જશે તો તમે જો અહીંયા થ્રી એચ સી એલ બનશે તો અહીંયા જે બનશે કયો પદાર્થ બનશે ત્રણ હાઇડ્રોજન ત્રણ ઓક્સિજન વચ્ચે ફોસ્ફરસ એટલે ફોસ્ફરસ એસિડ બનશે જોજો ફોસ્ફરસ એસિડ બનશે પણ સાથે સાથે ત્રણ મોલ શું બન્યું એસિટાઇલ આ એસિટાઇલ કેવો છે સફેદ રંગનો ધુમાડો કયો પદાર્થ બને છે સફેદ રંગનો ધુમાડો આપે એટલે એસિટાઇલ બરાબર એટલા આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે ફોસ્ફરસ ટાઇપને પાણીમાં નાખીએ તો કેવા રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે કોના કારણે તો ફોસ્ફરસ સાયક્લ ફોસ્ફરસ છે પીસીએલ થ્રી પાણી સાથે પ્રક્રિયા કરીને ફોસ્ફરસ એસિડ બનાવશે અને એસસીએલ બનવાના કારણે એના બંધનું વિઘટન થાય છે એટલે સફેદ રંગનો ધુમાડો આપશે ઓએચ સમૂહ ધરાવતા કાર્બોક્સિલિક એસિડ એટલે કે એસિટિક એસિડ અથવા તો ઇથેનોલ સાથે પ્રક્રિયા કરીને પણ અનુવૃદ્ધિ શું આપે છે ક્લોરાઇડ આપે છે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે જોઈએ એસિટિક એસિડ છે સીએસ ઓએચ પીસીએલ થ્રી સાથે ક્લોરિન ત્રણ છે પૂછાતો સવાલ છે કે એસિડ બનાવે ત્યારબાદ એના ઉપયોગો આપણને આપેલા નથી ખાલી એના ગુણધર્મો જ આપેલા છે હવે આપણે ફોસ્ફરસ પેન્ટા ક્લોરાઇડ પીસીએલ ફાઇવની બનાવટ ગુણધર્મ અને ઉપયોગ જોઈએ તો નંબર થ્રી પીસીએલ ફાઇવની બનાવટ આ છેલ્લી બનાવટ ગુણધર્મ અને ઉપયોગ છે ગુણધર્મો અને ઉપયોગ તો હમણાં શીખી ગયા તેમ આપણે યાદ રાખીશું કે આપણે પીસીએલ ફાઇવ બનાવવાનું છે તો પહેલામાં ત્રણ ગુણા છ લીધા એ કેટલા થાય પાંચ ગણા પાંચનું દસ ફાઇવ ક્લોરિન સાથે પ્રક્રિયા કરાવો એટલે આપણને શું મળે પીસીએલ ફાઇવ પહેલામાં થાયોનિલ ક્લોરાઇડ કહેતા હતા અહીંયા આપણે શું લેવાશું સલ્ફ્યુરાઇડ ક્લોરાઇડ લઈશું એસો ટુ સીઆર લઈશું બરાબર એસો ટુ સીઆર સલ્ફ્યુરાઇડ સલ્ફ્યુરાઇડ ક્લોરાઇડ લઈશું ફોસ્ફરસથી જો તમે સલ્ફ્યુરાઇડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવો અહીંયા આપણે ટાઈમ નંબર લઈશું બરાબર તો એમાંથી પણ આપણને શું મળશે પીસીએલ ફાઇવ પ્લસ આપણને શું મળશે ટેન મોલ એસો ટુ વાયુ તો અહીંયા એસો ટુ વાયુ મળે છે ધ્યાનમાં રાખો તો આ બંનેમાંથી ગમે તે પ્રક્રિયા આપણે યાદ રાખીએ આ પ્રક્રિયા બહુ સરળ છે ગાઈસ ટેન ટુ વાયુ સાથે પ્રક્રિયા કરો એટલે ફોસ્ફરસ પેન્ટા ક્લોરાઇડ આપણને મળે છે ચાલો હવે એના આપણે ગુણધર્મો જોઈએ હવે એના ગુણધર્મોમાં આપણે શું કહીશું ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તો પહેલાં ભૌતિક ગુણધર્મો જોઈએ ત્યાર પછી કેવા ગુણધર્મો જોઈશું રાસાયણિક ગુણધર્મો ચાલો ભૌતિક ગુણધર્મો જે તમને આપેલા છે એમાં ફોસ્ફરસ એ પીળાસ પડતો સફેદ રંગનો ઘન પદાર્થ છે પીળાસ પડતો ઘન પદાર્થ સફેદ રંગનો કેવો પદાર્થ છે ગલન પદાર્થ છે સેકન્ડ થિંગ તેનું ગલનબિંદુ 440 છે ગલનબિંદુ લખ્યું છે જોજો ગલનબિંદુ કેટલું છે 440 બરાબર 440 ડિગ્રી કેલ્વિન છે બરાબર ચાલો ત્યાર પછી તેનું જે બંધારણ છે એ બાયપિરામિડ છે આ કેવો છે પ્રવાહી અને વાયુ પ્રવાહી અને વાયુ બંને અવસ્થામાં મળે બરાબર તો પ્રવાહી અને વાયુ અવસ્થાનું બંધારણ કયું છે બાયપિરામિડ અને બાયપિરામિડ આકાર આપણે અધ્યયન સાયન્સમાં શીખી ગયા છે અબંધકારક અને બંધકારકનું 20 બિંદુ નિરૂપણવાળા બંધારણના આકારો આપણે જોઈ ગયા હતા એમાં પીસીએલ ફાઇવનો આકાર તમે યાદ કરો આપણે આવો આકાર દોરી ચૂક્યા છીએ 11 સાયન્સની અંદર આપણે ફોસ્ફરસ પેન્ટા ક્લોરાઇડનું આકાર આપણે દોરી ચૂક્યા છીએ આ જે ત્રણ છે એ કેવા છે ઇક્વિટોરિયલ છે બરાબર અને એની જે ઉપર અને નીચે છે એ અક્ષીય છે આ જે બે ક્લોરિન છે એ સ્ટેટ છે એને કેવા ક્લોરિન કહીશું આપણે અક્ષીય બરાબર આ અક્ષીય અંતર ઉપર છે તો એને આપણે કેવા કહીશું અક્ષીય દેટ ઇઝ આવું બાયપિરામિડલ બંધારણ ધરાવે છે આ પાંચમાંથી ત્રણ બંધ છે એ કેવા છે ઇક્વિટોરિયલ છે
ઇક્વિટોરિયલ ધેટ મીન્સ એક જ સમતલની અંદર આવેલા છે રાઈટ અને ઉપરના જે બે સ્ફિયર છે કેવા છે અક્ષીય છે અને અક્ષીય છે એટલે અપાકર્ષણ કેવું છે મહત્તમ છે અપાકર્ષણ કેવું જોવા મળે એમાં મહત્તમ અપાકર્ષણ પણ જુઓ અને મહત્તમ અપાકર્ષણ છે એટલે એના બંધ કેવા છે વધુ લાંબા હોય છે એના બંધ કેવા હશે વધુ લાંબા હશે તો આ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું બરાબર હવે એને આપણે રાસાયણિક ગુણધર્મો જોઈએ તો જેમ પીસીએલની પાણી સાથે પ્રક્રિયા કરે તો ફોસ્ફરસ આપે પણ પીસીએલ પાણી સાથે પ્રક્રિયા કરે તો તમને શું આપશે ફોસ્ફરિક એસિડ આપશે આ ખાસ ધ્યાન રાખજો વારંવાર પરીક્ષામાં પૂછાય છે જો પીસીએલની પાણી સાથેની પ્રક્રિયા પૂછાય તો ફોસ્ફરસ એસિડ બનશે પણ પીસીએલ ફાઇવની પાણી સાથેની પ્રક્રિયા પૂછાય તો તમારે યાદ રાખવાનું છે મધ્યવર્તી સંયોજન બનશે એ કંઈક પીઓસીએલ3 બનશે અને પીઓસીએલ3માંથી પીઓસીએલ3 બને બરાબર અને એનું પણ આગળ જળ વિભાજન થાય એટલે શું બને ફોસ્ફોરિક એસિડ બને છે એટલે આપણે આ ધ્યાનમાં રાખીશું બરાબર તો હવે આપણે પીસીએલ ફાઇવની પાણી સાથેની પ્રક્રિયા જોઈએ એના રાસાયણિક ગુણધર્મો જોઈએ રાઈટ તો આ પીસીએલ ફાઇવ પાણી સાથે પ્રક્રિયા કરશે પીસીએલ ફાઇવનું પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ બનાવશે પાણી સાથે પ્રક્રિયા કરી અને ફોસ્ફરસ તમામ ફોસ્ફરસ નામ છે બરાબર પ્રાઇસ એસ ની સેકન્ડ તમામ ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ આ જે ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ છે તે વળી પાછું પાણી સાથે પ્રક્રિયા કરશે એટલે તમે અહીંયા જોઈ શકો છો પાણી સાથેની પ્રક્રિયા કરી ત્રણ ક્લોરિનને દૂર કરવાના છે હવે આ H2O છે એમાંથી બે ભાગ પડે H+ અને H- ત્રણ H+ તો 3+ આ ત્રણ H+ કોને લઈ જશે 3 Cl દેટ અને 3HCl બનશે વત્તા શું વધ્યું તો ફોસ્ફરસ બનશે H2SS2O4 બરાબર ફોસ્ફરસ પીઓફરસ બરાબર ફોસ્ફોરિક એસિડ તો અહીંયા પણ શું બનશે H3PO4 ફોસ્ફોરિક એસિડ બનશે PCl3 પાણી સાથે પ્રક્રિયા કરે તો ફોસ્ફરસ બનાવે અને PCl5 પાણી સાથે પ્રક્રિયા કરે તો ફોસ્ફોરિક એસિડ બનાવે છે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડને ગરમ કરતાં તે ઉદ્વપાતન પામે છે અને વધુ ગરમ કરો તો એનું વિઘટન થાય આ જે PCl5 છે એને તમે ગરમ કરો તો PCl3 મળે અને Cl2 શું થાય વિઘટન જોવા મળે છે તે OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો એટલે કે કયા કાર્બનિક સંયોજનો આગળ આપણે શીખી ગયા તે જ કાર્બનિક સંયોજનો CH3COOH એની તમે PCl5 સાથે પ્રક્રિયા કરાવો તો PCl5 સાથે પ્રક્રિયા કરીને અનુવૃત્તિ ક્લોરાઇડ તો આપે તો અહીંયા અહીંયાથી ભાગ પડશે જોજો એટલે CH3COCl તો એક Cl છે તો હજુ આપણે એક H છે એ આ Cl ને લઈ જશે એટલે HCl બનશે બરાબર હજુ પણ આપણી પાસે ત્રણ વધ્યા તો શું બનશે PO4 PO3 યાદ રાખજો ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ બનાવે છે કોની સાથે પ્રક્રિયા કરીને OH બંધ ધરાવતા એસિટિક એસિડ અને ઇથેનોલ સાથે પ્રક્રિયા કરીને POCl3 બનાવે છે ધાતુના ટુકડા સાથે PCl5 ને ગરમ કરતા ધાતુના ક્લોરાઇડ આપણે ધાતુની વાત કરીએ બરાબર ધાતુ કે કોઈ પણ ધાતુ તો લઈ શકો એજી સાથે પ્રક્રિયા કરાવીએ PCl5 તેને અનુવર્તી આપણે શું આપે AgCl ધાતુના ક્લોરાઇડ આપે છે ધાતુના ટુકડા સાથે પ્રક્રિયા કરવાથી ધાતુના અનુવર્તી ક્લોરાઇડ આપીને આપે છે એ જો ત્રણ વાક્ય છે PCl ત્રિકોણુવર્તી ક્લોરાઇડ આપણે એ રીતે તમારી ચોપડીમાં બીજી પ્રક્રિયા પણ આપે છે SN સાથેની પ્રક્રિયા તો SN PCl5 સાથે પ્રક્રિયા કરીને SNCl4 બનાવશે પછી બનાવશે બને છે તો આ રીતે આપણે આ ત્રણેય બનાવટ એના ગુણધર્મો અને ઉપયોગ એની નીચે સવાલ પૂછે છે કોયડામાં PCl3 ભેજમાં શા માટે ધૂમ્ર ઉત્પન્ન કરે તો હમણાં કીધું PCl3 પાણી સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે HCl અને HCl એ કેવો છે સફેદ ધુમાડો આપે છે પછી બીજો સવાલ પૂછ્યો છે કે PCl5 શું પાંચે બંધ સરખા છે પાંચ બંધ સરખા હતા ના ફોસ્ફરસ
પેન્ટાક્લોરાઇડ આપણે હમણાં જોયો છે એમાં તમે જો આ ત્રણ ધોધ કેવા છે ઇક્વેટોરિયલ દેટ મીન્સ એક જ સમતલમાં છે જ્યારે ઉપરના બે ક્લોરિન સાથે આ બધું કેવા છે અક્ષીય છે અને અક્ષીય છે તે કેવા છે થોડા લાંબા છે ઓકે તો અહીંયા આવતીકાલે આપણે ફોસ્ફરસના ઓક્સો એસિડ જોઈશું તો આ ત્રણ આપણે તૈયાર કરીશું ફોસ્ફરસના ફળ સ્વરૂપો ફોસ્ફીનની બનાવટ પીસીએલ 3 ની બનાવટ અને પીસીએલ 5 ની બનાવટ